ઓમ શ્રી ગણેશાય નમઃ. તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં વ્રત અને તહેવારનું વિશેષ મહત્વ છે. એટલા માટે મહિનામાં અનેક વ્રત આવતા હોય છે કે જે આપણે સૌ લોકો જો શ્રદ્ધાપૂર્વક સાચા ભાવથી ધારણ કરીએ છીએ તો ભગવાન આપણને તેનું ફળ અવશ્ય પ્રદાન કરે છે, કે જેમાંથી આજે આપણે પ્રદોષ વ્રત વિશે વાત કરીશું. અને આ પ્રદોષ વ્રત એ સૌથી મહત્વનું રહેવાનું છે, કેમ કે આ પ્રદોષ વ્રત એ ભગવાન શિવનું વ્રત છે અને સોમવાર પણ ભગવાન શિવને સમર્પિત વાર છે. અને જો બંને એક જ દિવસે આવતા હોય તો આપણે સમજી જ શકીએ કે તેનું કેટલું મહત્વ છે. તો આ પ્રદોષ વ્રતનો આપણે આ વિડીયોમાં મહત્વ જાણીશું, મહિમા સાંભળીશું, વ્રત કથા સાંભળીશું અને આ વ્રત કેવી રીતે કરાય છે તે સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો, આ પ્રદોષ વ્રત એ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની 13મી તિથિના દિવસે કરવાનું હોય છે, કે જેમાં ભગવાનની સવારના સમયમાં નહીં પરંતુ સાંજે પ્રદોષ કાળમાં પૂજા કરવાની હોય છે. આ વ્રતમાં નિર્જળા ઉપવાસ કરવાનો હોય છે અને કદાચ જો નિર્જળા ઉપવાસ ન થાય તો જળ ગ્રહણ કરીને અથવા ફળાહાર લઈને વ્રત કરી શકાય છે. દરેક વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે આ વ્રતને કરી શકે છે. એવું કહેવાય છે કે જો આ દિવસે વ્રત ન કરી શકીએ એમ હોય અને માત્ર જો ભગવાન શિવની પૂજા કરીએ છીએ, તેમના પાઠ કરીએ છીએ, શિવલિંગને અભિષેક કરીએ છીએ તો પણ આપણે બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે. અને મિત્રો, આજના આ કળિયુગમાં આપણે ક્યારેય ગાયોનું દાન તો કરી શકવાના નથી. આપણા શાસ્ત્રમાં ગાયનું દાનને પણ સૌથી વિશેષ માનવામાં આવ્યું છે. પરંતુ જો આપણે પ્રદોષ વ્રતને ધારણ કરીએ છીએ, શ્રદ્ધાપૂર્વક નિયમપૂર્વક તેનું પાલન કરીએ છીએ તો આપણને બે ગાયનું દાન કર્યા સમાન પુણ્ય મળે છે અને સાથે સાથે ભગવાન શિવના આશીર્વાદ તો મળે જ છે. પ્રદોષ વ્રતને સૌથી શ્રેષ્ઠ ફળદાયી વ્રતોમાંથી એક માનવામાં આવ્યું છે, કે જે સૌભાગ્ય અને સંપન્નતા પ્રદાન કરે છે. ભગવાન શિવને આ વ્રત સમર્પિત હોવાથી જે કોઈ સ્ત્રી, જે કોઈ કુવારિકા આ વ્રતને ધારણ કરે છે તેને સારો સુશીલ પતિ મળે છે અને તે સ્ત્રીના પતિના આયુષ્યમાં વધારો થાય છે. ખાસ કરીને આ દિવસે ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પણ પૂજા થાય છે અને શિવ પાર્વતીની અસીમ કૃપાથી આપણા દરેક દુઃખો દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ વ્રતને ધારણ કરવાથી દરેક પ્રકારના રોગો દૂર થાય છે, લગ્ન જીવનમાં આવતી સમસ્યા દૂર થાય છે, તેમજ જમીન મિલકત સંબંધી કોઈ સમસ્યા હોય તો તે પણ ટૂંક જ સમયમાં દૂર થાય છે. એટલે ટૂંકમાં કહીએ તો જે કોઈ વ્યક્તિ આ વ્રતને ધારણ કરે છે, ભગવાન શિવ તેની સર્વે મનોકામના પૂર્ણ કરે છે. તો મિત્રો, આ રીતે આ સોમ પ્રદોષ વ્રતનો મહિમા છે, તેમજ આ વ્રતને ધારણ કરીએ છીએ, આ વ્રત કરીએ છીએ તો તેનું શું ફળ મળે છે તેના વિશે આપણે જાણ્યું. આવો આપણે આ પ્રદોષ વ્રતની વ્રત કથા સાંભળીએ, કે જે કથા જેણે વ્રત ધારણ કર્યું હોય તેને સાંભળવાની હોય છે અને કદાચ આપે જો વ્રત ન કર્યું હોય તો જો આપ વ્રત કથા સાંભળશો તો પણ આપને તેનું પુણ્ય ફળ મળશે. તો આવો ભગવાન શિવનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વ્રત કથા સાંભળવાની શરૂઆત કરીએ. ઓમ નમઃ શિવાય. સોમ પ્રદોષની વ્રત કથાનું વર્ણન સ્કંદ પુરાણમાં કરવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં એક વિધવા બ્રાહ્મણ સ્ત્રી સવારે પુત્ર સાથે ભિક્ષા માટે ઘરથી નીકળતી અને સાંજે પરત ફરતી હતી. એક દિવસ તે ભિક્ષા લઈને તેના ઘરે આવી ત્યારે તેને રસ્તામાં નદી કિનારે એક સુંદર બાળક ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળ્યું. આ બાળક વિદર્ભ દેશનો રાજકુમાર ધર્મગુપ્ત હતો. તેના પિતાની હત્યા કરીને દુશ્મનોએ તેનું રાજ્ય કબજે કરી લીધું હતું અને તેની માતાનું પણ દુર્દશાને કારણે અવસાન થયું હતું. આ બાળકને સ્ત્રી પોતાની સાથે લઈ ભગવાનના દર્શન કરવા મંદિર ગઈ. મંદિરમાં તેમને મહર્ષિ સાંડિલ્ય મળ્યા અને તેમણે બ્રાહ્મણ સ્ત્રીને પ્રદોષ વ્રત કરવાનું કહ્યું. ઋષિની આજ્ઞા અનુસાર તે સ્ત્રીએ વ્રત કર્યું અને એક દિવસ બંને બાળકો વનમાં ફરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત ગંધર્વ કન્યાઓ સાથે થઈ. બ્રાહ્મણ કુમાર તો ઘરે પરત ફર્યો પરંતુ રાજકુમાર ગંધર્વ કન્યા સાથે વાતચીત કરવા લાગ્યો. રાજકુમારને ગંધર્વ કન્યાએ પોતાના પિતા સાથે મુલાકાત કરવા આમંત્રણ આપ્યું. ગંધર્વ કન્યાએ તેના પિતાને જણાવ્યું
કે ધર્મગુપ્ત વિદર્ભ દેશનો રાજકુમાર છે અને ત્યારબાદ ગંધર્વ કન્યાના લગ્ન રાજકુમાર સાથે કરવામાં આવ્યા. લગ્ન બાદ રાજકુમારે ગંધર્વની સેનાની મદદથી વિદર્ભ દેશ પર ચઢાઈ કરી અને ફરીથી પોતાનો દેશ જીતી લીધો. આ ઘટના બ્રાહ્મણીએ કરેલા પ્રદોષ વ્રતના પ્રતાપે બની હતી. રાજકુમાર જ્યારે રાજા બન્યો તો તેણે બ્રાહ્મણી અને તેના દીકરાને પણ રાજ્યમાં માન સન્માન સાથે સ્થાન આપ્યું. કહેવાય છે કે પ્રદોષ વ્રત કરનાર અને તેની કથા સાંભળનારને ક્યારેય ગરીબીનો સામનો કરવો પડતો નથી. જેવી રીતે બ્રાહ્મણીને આ વ્રત ફળ્યું તેવી જ રીતે આ વ્રત કથા વાંચનાર, સાંભળનાર, લખનાર તેમજ આ વિડીયો જોનાર, સાંભળનાર દરેકને ફળે એવી જ ભગવાન શિવને મારી પ્રાર્થના છે. તો બોલીએ શંકર ભગવાન કી જય. તો મિત્રો, આ રીતે આ સોમ પ્રદોષ વ્રતની કથા છે કે જે આપણે સાંભળી. આવો હવે આપણે આ વ્રતની વિધિ વિશે જાણીએ કે આ વ્રતને કરાય કેવી રીતે. તો કે આ પ્રદોષ વ્રતમાં ભગવાન શિવ પાર્વતીની પૂજા થાય છે તેમજ આ વ્રત નિર્જળા ધારણ કરવાનું હોય છે. આ વ્રતની પૂજા સાંજના સમયમાં કરવામાં આવે છે, એટલે કે પ્રદોષ કાળમાં કરવામાં આવે છે. એટલા માટે સાંજે સૂર્ય અસ્ત થાય તે પહેલાં એક વખત સ્નાન કરી લેવાનું, સાથે સાથે જો આપની પાસે સફેદ રંગના કપડાં હોય તો તેને પહેરીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને કુશનું આસન પાથરીને બેસી જવાનું. આપના ઘરના મંદિરમાં પણ પૂજા કરી શકો છો અથવા તો એક અલગ સ્થાન બનાવીને તેના ઉપર પણ ભગવાનની પૂજા કરી શકાય. બાજોટ ઉપર સફેદ અથવા લાલ રંગનું વસ્ત્ર પાથરીને તેના ઉપર ભગવાન શિવની પ્રતિમા અથવા તો તેમના પોતાનું સ્થાપન કરવાનું, તેમને બીલીપત્ર, ફળ, ફૂલ, નૈવેદ્ય, ધૂપ, દીપ વગેરે વસ્તુઓ અર્પણ કરવાની. જો આપને માટીની શિવલિંગ મળી જાય અથવા તો આપની જાતે બનાવી શકતા હોય તો તેનો આજના દિવસે વિશેષ મહત્વ છે. તેમજ તેનો ખાસ કરીને જળાભિષેક ખાસ કરાય છે, તેમજ પંચામૃત વડે પણ તેનો જો અભિષેક કરવામાં આવે છે તો તેનું વિશેષ ફળ મળે છે. અને ભગવાન શિવની સાથે આજે ગણેશજીની પણ પૂજા કરાય છે, એટલા માટે પૂજામાં ગણેશજીની સ્થાપના પણ અવશ્ય કરવાની. આપણા સૌ લોકોના ઘરમાં ગણેશજીની મૂર્તિ ફોટો તો હોય જ, તો તેનું આ પૂજામાં સ્થાપન કરી શકાય. તેમને પણ ચાંદલો કરવાનો, ફળ ફૂલ અર્પણ કરવાના અને પ્રસાદમાં આપનાથી જે પણ કંઈ વસ્તુ શક્ય હોય આપ જે પણ ભગવાનને ધરાવી શકતા હોય તે ધરાવી શકો છો. જો શક્ય હોય તો ભગવાન શિવને બીલીપત્ર અથવા બીલા અથવા તો ધતુરો ભગવાનને ખાસ અર્પણ કરવાનો અને સફેદ રંગના ફૂલ પણ ભગવાન શિવને પ્રિય છે તો તે જો ચઢાવી શકો છો, જો આપને તે મળી જાય તો તે અતિ ઉત્તમ ગણાય. અને ભગવાન શ્રી ગણેશ માટે લાલ રંગના ફૂલ લઈ આવવાના, અને કદાચ લાલ રંગના ફૂલ ન મળે તો ભગવાનને દુર્વા પણ અર્પણ કરી શકાય છે. તો આ રીતે પોતાની ક્ષમતા પ્રમાણે ભગવાનને અનેક વસ્તુ અર્પણ કરીને 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો અથવા તો મૃત્યુંજય મંત્ર છે તેનો પણ જાપ કરી શકાય છે. ત્યાં બેસીને વ્રત કથા સાંભળવાની કે જે હમણાં જ આપણે સૌ લોકોએ સાંભળી, અથવા તો આખા દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે કથા સાંભળી શકાય છે, વાંચી શકાય છે. અને આજના દિવસે ભગવાન શિવનો કોઈ પણ એક પાઠ અવશ્ય કરવાનો, તેમની માળા કરવાની. શિવ 108 મણકાની માળા છે. ભગવાન શિવના અનેક એવા સ્તોત્ર છે કે જે અમારી ચેનલમાં મેં મૂકેલા જ છે, તો ત્યાંથી પણ આપ સાંભળી શકો છો અથવા તો આપની પાસે બુક હોય, ચોપડી હોય તો ત્યાંથી પણ વાંચી શકાય છે. આ રીતે વિધિવત ભગવાન શિવની પૂજા કરી, કથા કરીને આરતી કરવાની અને ત્યાર પછી ફળાહાર લેવાનું. બીજા દિવસે જો આપે માટીની શિવલિંગ બનાવી હોય તો તેને કોઈ નદીમાં વિસર્જન કરી દેવાનું હોય છે. અને જો આપે ફોટો મૂર્તિનો ઉપયોગ કર્યો હોય તો તેને ફરીથી આપના ઘરના મંદિરમાં સ્થાપન કરી શકો છો. તો આ રીતે આ પ્રદોષ વ્રત કરવામાં આવે છે કે જેના વિશે આપણે સૌ લોકોએ વાત કરી. ઘણી જગ્યાએ આ વ્રતને કોઈ અલગ રીતે પણ કરતા હોય છે, અલગ રીતે પૂજાવિધિ પણ કરતા હોય છે તેવું પણ બની શકે છે. એટલે આપ આપની રીતે પણ આ વ્રતની પૂજાવિધિ કરી શકો છો. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ અમારી સાથે આ સોમ પ્રદોષ વ્રતની કથા સાંભળી હશે, વાર્તા સાંભળી હશે, તેમજ આ વ્રતનો મહિમા અને ફળ પ્રાપ્તિ વિશે પણ આપણે વાત કરી. તો જો આપ આ વ્રત કરી શકતા હોય તો અવશ્ય કરજો. ભગવાન શિવની કૃપા મેળવજો, આશીર્વાદ મેળવજો, પાર્વતી માતાના આશીર્વાદ મેળવજો.
દરેક સ્ત્રીને માતા પાર્વતી સદા સુહાગનના આશીર્વાદ આપે એવી પ્રાર્થના સાથે, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, અમારા અવાજ અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપના મિત્રોને પણ મોકલજો. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.